અને આ જગ્યાની ખાસિયત તમને કહું ને સૌથી વધારે વડાપાઉં માટે આ જગ્યા ફેમસ છે. હવે ઓર્ડર નાખશું. ઓકે, તો મુંબઈ સ્નેક્સ ના વડા કઈ રીતે બને છે પૂરી વિગતવાર તમને આ વિડીયોમાં દેખાડીશ. હવે કોથમીર. ઓકે, લાસ્ટમાં કોથમીર. ઓકે, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે રાજકોટમાં મુંબઈ સ્નેક્સમાં આવ્યો છું અને આ જગ્યાની ખાસિયત તમને કહું ને સૌથી વધારે વડાપાઉં માટે આ જગ્યા ફેમસ છે. અને ઘણા સમયથી આપણે કોઈ સિક્રેટ રેસિપી નથી લાવ્યા, તો મુંબઈ સ્નેક્સના વડા કઈ રીતે બને છે પૂરી વિગતવાર તમને આ વિડીયોમાં દેખાડીશ. તમે ઘરે પણ બનાવી શકશો અને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો, પૂરી ડિટેલ તમે કાંઈ મિસ ન થઈ જાય એટલા માટે. અને હવે આ એક્ઝેક્ટ લોકેશન તમને કહું તો રાજકોટમાં વિરાણી સર્કલ, વિરાણી સ્કૂલની એક્ઝેક્ટ સામે આ મુંબઈ સ્નેક્સ આવેલું છે. 15 વર્ષ જૂની આ પેઢી છે. કઈ રીતે બનાવે છે આપણે અંદર જઈને ટેસ્ટ કરીને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. સાહેબ અહીંના ઓનર છે મુંબઈ સ્નેક્સના. શું નામ સાહેબ તમારું? જયંતભાઈ વસાણી. જયંતભાઈ, આજે પરફેક્ટ ડિટેલમાં રેસિપી બતાવવાના છે વડાપાવ કઈ રીતે બને છે. કેટલા વર્ષ જૂનો આપણો અનુભવ હોય સર? મારે આમ તો 1915 થી છે. અમે અહીંયા 11 વર્ષ થી, અમે મુંબઈ હતા, અમે છો ગ્રાન્ટોડ વેસ્ટ નું. બરાબર. અહીંયા 11 વર્ષ થી છે. સૌથી વધારે આપણે કયા વડાપાઉં ખાવા આવે લોકો? બટર વડાપાઉં. બટર. અહીંનો વિડીયો છે ને મેં લગભગ 2-2.5 વર્ષ પહેલા બતાવ્યો હતો, એમાં ટોપ 5 રાજકોટના વડાપાઉંના વિડીયો મેં મારી દ્રષ્ટિએ જે લાગતા હતા ત્યારે એ કર્યા હતા. એમાંની એક આ જગ્યા હતી. અને આ જગ્યાની એક ખાસિયત તમને કહી દઉં કે અહીંયા ફ્રીજ છે, કોઈ બી પ્રોડક્ટ તમે જોશો ને, ચીઝ જોવો કે બટર જોવો, બધું અમૂલનું યુઝ કરવામાં આવે છે. એટલે કદાચ તમને જરાક પ્રાઇસ હાઈ લાગે પણ વસ્તુ બધી ક્વોલિટીવાળી યુઝ કરે છે. માનો કે અત્યારે વઘાર કરશું તો સિંગ તેલનો જ યુઝ કરે છે. હવે જાજીવાર નહીં કરી આપણે ડિટેલમાં બતાવી. સાહેબ આ કેટલા અત્યારે? 15 કિલો બટેટા છે. 15 કિલો બટેટા છે, મેશ કરી લીધા છે. અને પછી એમાં શું શું આવશે? રાઈ, જીરું, હિંગ, આદુ, ઓકે, હળદર, મરચું, મીઠું, ઓકે, પછી કોથમીર, ફુદીનો, લીમડો, ઓકે, અને કોથમીર. ઓકે, સૌથી પહેલા વઘાર કરવાથી ચાલુ કરશું. હા, વઘાર. ઓકે, આ સૌથી પહેલા સિંગ તેલ લેશું 500 ગ્રામ. 500 ગ્રામ જેટલું. ઓકે, તેલ થઈ ગયું છે. હવે રાઈ નાખું. હા, રાઈ થી વઘાર કરશો. હવે ભાઈ આદુ. ઓકે, આદુ. જીરું 100 ગ્રામ. 100 ગ્રામ જીરું. મરચું. આ જે ઝીણી મરચી ની પેસ્ટ છે એ. પછી આ હિંગ 1 ચમચી. આ ફુદીનો. ઓકે, લીમડો. હા, મીઠું. ઓકે, આ મીઠું ઉમેરું. ટોટલી બધી વસ્તુ ઉમેરી દીધી. બધી આવી. કોથમીર લાસ્ટમાં ને? કોથમીર લાસ્ટ. ઓકે, હળદર. હવે હળદર નાખશું. ઓકે, જયંતભાઈ સૌથી વધારે સ્ટ્રોંગ જે સ્મેલ આવે છે ને ફુદીનાની આવે છે. અમારા આ વસ્તુ જ આખી અલગ છે. હા, ટેસ્ટથી લઈને તમે જોજો ને. ફુદીનો પડતા તો મેં પહેલી વાર જોયો. અને મેઇન તો જયંતભાઈ મને કહેતા હતા કે આમાં ડુંગળી કે લસણ જરાય નથી આવતું. હા, લસણ વગર જે ના ચા ખાતું હોય ને સ્વામિનારાયણ, હા, એ લોકોને ચાલે. એને ચાલે. ટૂંકમાં આપણે નાખતા જ નથી ડુંગળી ને લસણ પહેલેથી. આ મેશ કરેલા બટાટા ઉમેરી દીધા છે. હવે કોથમીર. ઓકે, લાસ્ટમાં કોથમીર. ઓકે,
આ કોચમેર ઉમેરી હવે તૈયાર તૈયાર ઓકે બસ આ રીતના વડાને વાળી લેવાના રહેશે ઓકે હવે ચપટા કરશું આ લોટ કેટલો લીધો છે લોટ 500 ગ્રામ ઓકે ને અડધી ચમચી સોડા ખાવાનો ખાવાનો સોડા અડધી ચમચી એક ચમચી મીઠું ઓકે અને એક ચપટી ઘી ઓકે આમાં જૈનભાઈ એવું કઈ ખરા કે લોટ કયો વાપરવો લોટ હું તો વાપરું છું શિવલિંગ ઓકે બાકી એનાથી શું છે સોફ્ટનેસ સારી આવે બાકી બધામાં બીજા ઘણા લોટ મળે છે એમાં ક્વોલિટી ના મળે એનું જે હાર્ડ ઉપરનું કવર હોય ને કડક થઈ જાય આમાં સોફ્ટ રહે આપણો ટાઈમિંગ શું રહેશે જૈનભાઈ ટાઈમિંગ બપોરે 12 થી રાતના 9 ઓકે આ વડાપાઉં ને બધું હા બધું બધું આઈટમમાં કેટલી કે રાખી છે આપણે આઈટમમાં વડાપાઉં દાબેલી સમોસા ઓકે વડાપાઉંમાં ઘણી પ્રકાર છે ને ઘણી વડાપાઉંમાં અત્યારે 10 છે હા હા એક તડકા વડાપાઉં એક ચીઝ બટર વડાપાઉં એક બટર વડાપાઉં એક શેઝવાન વડાપાઉં ઓકે એક શેઝવાન ચીઝ માયોનીઝ તંદૂરી વાહ વાહ રેડી કેટલું રાખવાનું બેટર જરાક બતાવી દો ને આટલું આટલું ઢીલું રાખો હા આટલું ઢીલું ઓકે આ વડા થઈ છે ફ્રાય આઈ સિંગ તેલ જ છે હા સિંગ તેલ છે ઓકે આ શું બનાવી છે અત્યારે બટર વડાપાઉં બટર વડાપાઉં બટર વડાપાઉં અમારે સૌથી વધારે આ જ ચાલે બટર વડાપાઉં એટલે આટલું બટર નાખો તમે રેગ્યુલર આટલું તમે જોવો આની કિંમત શું રહી અને 50 રૂપિયા 50 રૂપિયા આ પેલા ચટણી આ મીઠી ચટણી આ લીલી આ પાવડર આમાં ગાર્લિક આવે કે નહીં આમાં ગાર્લિક આવે ઓકે થોડું વધારે નાખો બટર વડાપાઉં ઓકે આ કયું તડકા વડાપાઉં તડકા ચીઝ તડકા ચીઝ માં જીરો ઓકે જીરો થી વઘાર કરો પછી આ મસાલો પછી આ લાલ પાવડર પાછો ઓકે આ સૂકી ચટણી છે સૂકી ચટણી વડાપાઉં મસાલો ઓકે કોથમીર કોથમીર આની કિંમત શું રહે અને ચીઝ ના 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા હવે આમાં ગ્રીન ચટણી આવશે પાછો પાવડર હવે આ અમુલ ચીઝ ઓકે સૌથી પહેલા આપણે આ બટર વડાપાઉં ટ્રાય કરશું ભરપૂર માત્રામાં અમૂલ બટરનો યુઝ કર્યો છે આમાં સાથે આ ચટણી છે ગ્રીન છે મીઠી છે અને સૂકી ચટણી છે
બટરમાં એટલું એ ભાઈએ આમ જરાક ફ્રાય કર્યું છે પાઉં, મોઢામાં મૂકતા થોડોક બટરનો ટેસ્ટ વધારે આવે, બટરી લાગે છે એકદમ. પરફેક્ટ કોમ્બિનેશન છે મસાલાનું. અને મેં અત્યાર સુધી ગાર્લિક નાખતા જોયા છે વડામાં, કઢાઈને સિમ્પલ રીતે બનાવતા જોયા છે, ડુંગળી નાખતા જોયા છે, પણ ફુદીનો નાખતા મેં આજ પહેલી વાર જોયા. સરસ છે, મજા આવી. અને જે રીતના ભાવ છે એ રીતના ક્વોલિટી પણ છે. અને મેઇન તો શું છે કે તમને સૌને એક મારે એવી ઈચ્છા હતી કે આટલી આ ફેમસ જગ્યા છે એની વડા કેવી રીતે બને છે એ પૂરી ડિટેલમાં તમને બતાવી છે મેં રેસીપી. આઈ હોપ કે તમને બધાને પસંદ આવી છે. આજે ચીઝ તડકા, આઈ થિંક આમાં ચટણીની કાંઈ જરૂર નથી લાગતી. સાહેબે અહીંયા મરચા આપ્યા છે, મરચી મીન્સ કે જે મુંબઈમાં કઈ રીતના આપતા હોય એ રીતના મરચી આપે છે સાથે. અને જેમ મને લાગ્યું હતું પહેલાં જ કે આમાં કેચઅપ સોસ કાંઈ જરૂર નહીં પડે, કેમ કે તડકાની ફ્લેવર આવે જબરદસ્ત. અને ભાઈ હટી જાલીને હવે ચીઝ નાખ્યું છે એટલે ચીઝી એકદમ લાગે છે, બહુ મસ્ત છે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ વધુમાં વધુ શેર કરી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે જો તમે રાજકોટમાં રહેતા હોય તો આ વિરાણી ચોકમાં મુંબઈ સ્નેક્સમાં તમે વડાપાઉં ખાધું છે અને ખાધું હોય તો તમને કેવું લાગે છે એ પણ મને જણાવજો. વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.